यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा परमनन्दनमहं विचेतये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः શ્રી ગુરૂચરણકમલેભ્યો નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરીકૃષ્ણમ જય શ્રી બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ ગઈકાલની કથાનું થોડું મંતવ્ય દાદા સાંભળીએ જય સ્વામી સ્વામીજી

ખૂબ સરસ પ્રસંગ ચાલે છે આપણે પિતા ધર્મદેવ અંતિમ સમયે પોતાના બંને પુત્રોને મોટા પુત્ર રામપ્રતાપજી અને નાના પુત્ર ઈચ્છારામજી બંને દીકરાઓને જે સલાહ આપે છે એમ કહી શકાય ધર્મદાદાની આ ભલામણ આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત સહુ કોઈને કામ લાગે એવી છે ખૂબ સરસ ધર્મદેવ વાત કરે છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વૈરાગ્ય ભક્તિ અને ધર્મ વિનાના જ્ઞાનને અજ્ઞાન જાણવું એક એક વાત કરોડ રૂપિયાના મોતી જેવી વાતો છે જ્ઞાન છે માણસ પાસે પણ ધર્મ નથી વૈરાગ્ય નથી અને ભગવાનની ભક્તિ નથી તો એ જ્ઞાન રટે સદાપો પટ રામ રામ તેથી પામે જટ પુપટના રામ કોઈનું કામ ન કરે એવી રીતે અજ્ઞાનીની ધર્મ વિનાનું જ્ઞાન ભક્તિ વિનાનું જ્ઞાન વૈરાગ્ય વિનાનું જ્ઞાન એવું જે અજ્ઞાનીનું જ્ઞાન છે એ જ્ઞાન કોઈની મુક્તિ ન કરે એટલે કે વાચિક જ્ઞાન વાણીમાં જ્ઞાન છે પણ વર્તનમાં શૂન્યાવકાશ છે એ જ્ઞાન પોતાનું પણ બગાડે છે અને બીજાનું પણ બગાડે છે આ એકવીસમી સદીમાં આજે બધાને એટલું બધું જ્ઞાન વધતું જાય છે જ્ઞાનનો ભાર વધે છે અને વર્તનનો ભાવ ઘટે છે નાના દીકરાને એ ખબર છે આજે કે માતા પિતાનું જીવન કેવું હોવું જોઈએ પણ નાના દીકરાને એ ખબર નથી મારું જીવન કેવું હોવું જોઈએ મંદિરમાં આવનાર એક નાનો બાળક એના કાકાને એમ કહી શકે છે કે કાકા સ્વામીએ કાલે વાત કરી હતી તોય તમે ક્રોધ કર્યો ને સ્વામીએ કાલે વાત કરી હતી સ્વભાવ છોડવાની તમે આટલા દિવસથી કથા સાંભળો છો હજી તમારો સ્વભાવ છૂટતો નથી ને એક નાના ભત્રીજાને આવી વાતનું જ્ઞાન થાય છે કાકા માટે સમય આવે ત્યારે કાકાને ચેતવી શકે છે પણ પોતે ચેતી શકે છે એક એક વાત એવી અણમોલ છે ને આપણે વાંચતા જઈએ બીજી વાત ધર્મ ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન તે જ પરમ પુનિત છે પુનિત એટલે પવિત્ર છે નહીં જ્ઞાનેન સદશમ પવિત્રમ ઇહ વિદ્યતે જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ જ્ઞાન જેવી શ્રેષ્ઠ વસ્તુ યથે ધાનસે સમિદ્ધો અગ્નિ ભસ્મસાત્કુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત્ કુરુ તે તથા અગ્નિ જેવી રીતે લાકડાને ખલાસ કરી નાખે છે ગમે એટલું લાકડું હોય ગમે એટલું લાકડું હોય પણ અગ્નિ લાગે એક નાનો એવો અગ્નિ આખા જગતના બધા લાકડાને સળગાવી શકે છે વાત સાચીને એવી જ રીતે એક નાનું એવું જ્ઞાન પણ જો સાચું થઈ જાય ને સાચું જ્ઞાન વર્તનમાં આવેલું જ્ઞાન જીવનના પ્રેક્ટિકલ બેઝમાં ઉતરેલું જ્ઞાન થિયરીકલ જ્ઞાન નહીં ક્રિયાવાન એસ સક્રિય જ્ઞાન ક્રિયાત્મક જ્ઞાન ઉપનિષદો એમ કહે છે ક્રિયાવાન આવો વિદ્વાન એ જ સર્વશ્રેષ્ઠ છે એવું જ્ઞાન માણસના કર્મ માત્રને બંધન માત્રને કાપી નાખે એવું છે આપણે આ કથા સાંભળનારા ભક્તોને ધન્યવાદ એટલે આપીએ કથા સાંભળનાર કેટલાને ખબર જ નહોતી સત્સંગ એટલે શું કથા સાંભળનાર કેટલાને ખબર જ નહોતી સંત એટલે શું કથા સાંભળનાર કેટલા બધા ભક્તોને ખબર જ નહોતી કે બહેનોના અને પુરુષોના ધર્મ નિયમ કેવા હોય ને કેવી રીતે જીવનમાં રાખવા જોઈએ મહારાજને રાજી કરવા ધન્યવાદ આપવા જોઈએ આ પરિવારના ભક્તોને જેમ જેમ છેલ્લા ત્રણ ચાર પાંચ વર્ષથી તમારામાંથી ઘણા બધા ભક્તોને જાણું છું જેણે બેસીને મને અંગત વાતો કરી હોય પોતાના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું હોય વાત કરી હોય આ સાચું જ્ઞાન આપણું જ્ઞાન બીજા માટે નથી આપણું જ્ઞાન આપણા માટે જ છે જગતની સુધારણા જાતની સુધારણાથી શરૂ કરવી જોઈએ પોતાની જાતને સુધારી લીધી એણે જગતને સુધારી લીધું માટે તમારા સંસારમાં પણ હજી તમને મેં થોડા સમય પહેલાં એક શનિવારની સભામાં વાત કરી હતી સરસ તમારા પરિવારના જે ઝઘડાઓ છે એના મૂળમાં ઊંડા ઉતરશો ને પ્રસિદ્ધ ચિંતક જનક નાયક ગુજરાતનો ચિંતક છે કે પછી વિદેશનો સ્ટીફન કવિ કે ડેલ કાર્નેગી આ બધાનું એક બહુ સૂક્ષ્મ ગણિત છે દુનિયાના મોટા ભાગના ઝઘડા પતિ પત્નીના પિતા પુત્રના ભાઈ બહેનના ભાઈ ભાઈના ગુરુ શિષ્યના કાકા ભત્રીજાના મામા ભાણેજના બધા ઝઘડાના મૂળમાં એક પ્રશ્ન સમાયેલો છે કે હું તને કહું છું તારા કરતાં વધારે મને ખબર છે તું મારી વાત કેમ નથી માનતો ઊંડાણમાં આ પ્રશ્ન પડ્યો છે મને તારા કરતાં વધારે ખબર છે તું મારી વાત કેમ સમજતો નથી ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે કહે ખુરચી બરાબર કુસ વખત ખુડચી આપો એટલા માટે ગુણાચિતાનંદ સ્વામી વાતોમાં એમ કહે સ્વામી એમ કહે બીજાને સમજાવવાનો જેટલો આગ્રહ છે કેટલી સરસ વાત સ્વામી કહે છે બીજાને સમજાવવાનો જેટલો આગ્રહ છે એટલો જો પોતાને સમજવાનો થાય ને તો કોઈ વાતની કમી રહેતી જ નથી બીજાના દોષ ટાળવાનો જેટલો આગ્રહ છે એટલો જો પોતાના દોષ ટાળવાનો આગ્રહ થાય ને તો કોઈ વાતની કમી રહેતી જ નથી સાચું જ્ઞાન એનો અર્થ આટલો જ છે એકોપી શબ્દ સમ્યક જ્ઞાતઃ સુષ્ઠુ પ્રયુક્ત સ્વર્ગેચ લોકે કામ ધૂ ભવતી પતંજલિ મહારાજે કરેલું સ્ટેટમેન્ટ છે કે એક બાબતનું એક નાનામાં નાની બાબતનું પણ પ્રેક્ટિકલ બેઝમાં પરફેક્ટ જો માણસને જ્ઞાન થઈ જાય ને સંગીતની દુનિયામાં એવું કહેવાય જેને સા આવડી જાય ને સંગીતમાં એવું કહેવાય સા આવડે ને એને રે ગ મ પ ધ ની સા એના માટે મહેનત ન કરવી પડે પણ સાત વર્ષ સુધી સંગીતમાં સા સાત વર્ષ સુધી એવી રિયા કરાવે એવી રિયાજ કરાવે સાતસોમાંથી પોણા સાતસો તો સા સાંભળીને જ જતા રહે સાચું જ્ઞાન કોઈ પણ ક્ષેત્રનું મહારાજ કે અતિ પવિત્ર છે હવે બહુ સરસ વાત કરે છે ધર્મદેવ પોતાના પુત્રોને હરિશ્ચંદ્ર મયુરધ્વજ જેવા રાજાએ અત્યારે જેમ શ્રીહરિ ધર્મને ધારી રહ્યા છે તે રીતે જ ધર્મને ધાર્યો હતો અત્યંત ભારે આપતકાળમાં પણ તેમણે ધર્મને છોડ્યો ન હતો ધર્મ કેવો હોય એ જાણવું હોય તો કોઈએ ધર્મ પાળ્યો હોય એનું જીવન જોવું પડે તમે એક નાનું ઘર લેવા જાઓ તો પણ પેલા સેમ્પલ હાઉસ જોવા જાઓ કેવું લાગશે અંદર કેવડા મોટા રૂમ દેખાશે અંદર ફર્નિચર ગોઠવીએ કેવું ફર્નિચર કેવી રીતે સેટ થશે જુઓ છો ને હરિશ્ચંદ્રના જીવનમાં મહારાજ એમ કહે મયુરધ્વજ રાજાએ આ બધા રાજાએ ધર્મને ધારણ કર્યો હતો પ્રાણ જાય એવી આપત્તિ આવી છતાં પણ ધર્મને છોડ્યો ન હતો પ્રહલાદ પૃથ્વી અને અમરીશની જેમ જ હરિ દ્રઢતાથી ભક્તિને ધરી રહ્યા છે તમારા જે નાના ભાઈ છે જેને તમે ઘનશ્યામ કહો છો એ તમારા નાના ભાઈ હરિશ્ચંદ્ર મયુરધ્વજ રાજા જેવા ધર્મનિષ્ઠ છે તમારા નાના ભાઈ પ્રહલાદ મહારાજ પિતા હિરણ્ય કશિપુ અસુર છે ખડગ હાથમાં ઉપાડીને નાના દીકરાને એમ કહે છે કે વિષ્ણુ નારાયણનું નામ તું બંધ કર તારું મસ્તક કાપી નાખીશ ખડગનો ભય નથી મૃત્યુનો ભય નથી મરીશ તો ભલે મરીશ પણ મુખમાં ભગવાનનું નામ છોડીશ નહીં પ્રહલાદની ભક્તિ કેવી પૃથ્વી મહારાજે દસ હજાર કાન માગ્યા અમરીશ રાજા પોતે રાજા હોવા છતાં પણ આત્મનિવેદી ભક્તિ ઠાકોરજી માટે ફૂલ ચૂંટવા જાતે જાય ઠાકોરજીના વાસણ જાતે ધોવે ઠાકોરજી માટે થાળ જાતે બનાવે રાજા હોવા છતાં ભગવાનની દાસપણે દાસના પણ દાસ કિંકર બનીને જે સેવા કરી આ ભક્તિનું સાચું સ્વરૂપ આવી ભક્તિ તમારા ભાઈ આ શ્રીહરી ઘનશ્યામ એમાં છે સુખદેવજી સનકાદિકો કપિલ અને દત્તાત્રેયની માફક શ્રીહરિએ વૈરાગ્ય રાખ્યો છે સુખદેવજીનો વૈરાગ્ય તો જાણીએ છીએ વૈરાગ્યની વાત આવે એટલે સુખદેવ જેવો વૈરાગ્ય જેને સ્ત્રી શું કહેવાય પુરુષ શું કહેવાય એટલી પણ ખબર નહોતી ન સ્ત્રી પુંભિદા ન તવાસ્તી તવાસતી વિવિધ દ્રષ્ટે શ્રીમદ્ ભાગવતમાં કહેવામાં આવ્યું કે સુખદેવજીનો વૈરાગ્ય એટલો બધો પ્રબળ એટલો બધો તીવ્ર હતો કે જેને આ જગતની સ્ત્રી અને પુરુષ જાતિનો ભેદ પણ ખબર નહોતી સનકાદિકો એનો વૈરાગ્ય કપિલજીનો વૈરાગ્ય શાસ્ત્રમાં બધી વાતો છે સનકાદિકો વૈરાગ્યને સિદ્ધ કરવા માટે સદાને માટે બાળ બ્રહ્મચારી રહ્યા બાળક રૂપે રહ્યા તો કપિલ અવતાર ભગવાનનો સાંખ્ય જ્ઞાન દ્વારા એણે જગતને પોતે તો વૈરાગ્યને ધારણ કર્યો સાંખ્યનો અર્થ જ થાય જગત મિથ્યા દેખાય છે છતાં દેખાય છે એવું નથી દાદા આ માનવું ને બહુ અઘરું છે સૌથી પહેલું આ સંશોધન જગતમાં પેટન્ટ રજિસ્ટર કહેવાય ને ઘણા લોકો કંઈ સંશોધન કરે પછી એની પેટન્ટ બનાવે એમ સાંખ્યક જ્ઞાન જગત દેખાય છે આ ચોવીસ તત્વોનું માળખું દેખાય છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ ચારે બાજુ આ ચમકતી લાઇટો આ સરસ મજાની આલી આલિશાન ઇમારતો આ રંગબેરંગી પડદાઓ બરાબર આ બધું આપણને દેખાય છે છતાં એ જેવું દેખાય છે એવું નથી એ વાસ્તવિક એનું રૂપ નથી એક દિવસ એ ધૂળ હતી અને એક દિવસ પાછું એ ધૂળ થશે એ ઢેર એ બાદ મરને કેહો નાય હે યા જમીનો મેં તરબત બને ગે या चिताओ में जलना पड़ेगा ढेर मिट्टी का हर आदमी है बाद मरने के होना यही है आ वैराग्य नु जो स्वरूप एट्ले सांख्य ज्ञान एट्ले गुणात्यानंद स्वामी एम कहे सांख्य ये तो आँख छे न तो अपनी आँख है आँख આ આંખ આપણને મળી પૃથ્વીની આંખ મળી પાર્થિવ આંખ મળી પણ સાંખ્યની આંખ નથી તો ક્યારેક આપણે મોહિત થઈ જશું આ જગતના રૂપમાં જગતના રંગમાં જગતના રોગાનમાં આપણે એવા ફસાઈ જશું ખબર હોવી જોઈએ બહુ સરસ વાતો છે એવો વૈરાગ્ય આ બાલપ્રભુ શ્રીહરિએ ધારણ કર્યો છે જ્ઞાનમાં તો શિવજીના જેવા મહાપ્રવીણ છે મહાદેવજી જ્ઞાનની મૂર્તિ જ્ઞાનના આચાર્ય કહેવાય ભગવાન સદાશિવ ભગવાન શંકર એટલા માટે વિદ્વાનો પંડિતો વિદ્યાના ઉપાસકો મહાદેવજીની ઉપાસના કરે છે એટલા માટે જ્ઞાનની નગરી આખી જગતની કેપિટલ ઓફ નોલેજ જેને કહેવાય એનું નામ બનારસ વારાણસી આખી દુનિયાની દરેક કળાઓ જ્યાં વિકસી રહી છે એ વારાણસી એ વારાણસીના અધિષ્ઠાતા દેવ એટલે ભગવાન વિશ્વનાથ શંકર જ્ઞાનના આચાર્ય છે અને શિવજીને બધું સમજાઈ ગયું એટલે જ મસાણમાં જતા રહ્યા એટલે એમણે કોઈ સારી વસ્તુ ધારણ કરી જ નહીં કે આ બધામાં કંઈ માલ છે જ નહીં તમે જુઓ હાવ ભભૂત લગાવી મૃગ ચર્મ ધારણ કરી લીધું આ શરીર માટે જોઈએ શું એક વાર માણસને સાચું જ્ઞાન થઈ જાય ને દાદા તો અઘરું છે હા પછી આ જગત સાથે મેચ ના થાય એ માણસ નવીન યોગ કળાઓને પણ જાણે છે અનંત ગુણોનું મૂળ હોવા છતાં સરળ સ્વભાવના છે એમનામાં અનંત પ્રકારનું સામર્થ્ય રહ્યું છે પિતા ધર્મદેવ પોતાના બંને પુત્રોને બાલપ્રભુનો પરિચય કરાવે છે ઓળખાણ આપે છે જ્ઞાન આપે છે જે જે સુખ કહેવાય છે તે બધા જ આ શ્રીહરિમાં રહ્યા છે અનંત શોભા અને અનંત સારભૂત રસ છે તે બધાનું કારણ આ શ્રીહરિ છે આ હું કહું છું તેમાં લગારે પણ સંદેહ નથી તે તમે ચોક્કસપણે નિર્ધારિત માનજો પિતાના મુખથી આવી વાત સાંભળીને બંને ભાઈ બહુ જ ખુશ થયા એમને એમ સમજાઈ ગયું કે આ દુનિયામાં જેટલું સુખ છે ને એ સુખ અમારા નાના ભાઈ પાસે છે એને એમ સમજાઈ ગયું કે અનંત કોટી બ્રહ્માંડનું માળખું એ પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે કાળી કાળી વાદળીનો દોહનાર કેવો કાળો હશે આકાશમાંથી તમે જોયું છે ને વરસાદ પડે તો આપણને એમ લાગે મોટી મોટી કાળી ભેંસો ઊભી હોય ગાયો ઊભી હોય અને એના છાતા નીચે પડતા હોય એવું લાગે કે નહીં કવિએ કલ્પના કરી આ જે કંઈ સર્જન જે કંઈ આશ્ચર્ય જે કંઈ આ દુનિયાની અંદર વંડર્સ દેખાય છે આ પૃથ્વી ઉપર તો સેવન વંડર્સ કદાચ હશે એ બધા તૂટેલા ફૂટેલા ઘણા લોકો કે આ સેવન વંડર્સમાં અમુક અમુક નામ આપે આપણે ક્યાંયની ચર્ચા કરીએ પણ ખરેખર એમ લાગે આ મનુષ્યનું વંડર્સ કેટલું મોટું તમે જુઓ આપણું નાક અને આપણું કાન વચ્ચે કેટલું ડિસ્ટન્સ છ ઇંચ કે સાત ઇંચ કે આઠ ઇંચ ચાલો કોઈ બહુ મોટો માણસ હોય તો આઠ ઇંચ બરાબર આટલું ડિસ્ટન્સ પણ ભગત રાત્રે માણસ સુઈ જાય અને એનું નાક ચાલુ થાય તો આખા ઘરમાં સંભળાય બાજુમાં કોઈ રહેતું એને સંભળાય પણ એના કાનમાં ન સંભળાય બોલો કે મારા નાક બોલે છે સવારે જાગે તમે કહેજો અરે કેટલા નાક તે રાત્રે બોલાવા ના હોય અરે પણ અમને સૂવા ન દીધું અરે પણ હું ઘસઘસાટ સુતો તો તે કેવું આશ્ચર્ય દાદા એક એક જુઓ તમે આ જગતમાં ભગવાન જેવો કોઈ મિરેકલ કરનારો માણસ છે નહીં એટલા માટે તે પુરુષોત્તમ છે એટલા માટે તે પરમેશ્વર છે એટલા માટે તે સર્વોપરી છે એટલા માટે તે અલ્ટિમેટ રિયાલિટી છે એટલા માટે તો ઉપનિષદ એમ કે નતત સમાભ્યધિક કુતોન્ય એ ભગવાનનો સમાન પેરેલ માણસ પણ કોઈ મળવો કે કલ્પવો એ અશક્ય છે તો એના કરતા આગળની તો કોઈ વાત જ ક્યાં કરી શકાય બંને ભાઈ એટલે રાજી થયા કે આવું પરમ તત્વ આવું જગત નિયામક તત્વ આવું પરમ પામવા જેવું તત્વ એ અમારા ઘરમાં અમારા ભાઈ રૂપે અમારે ત્યાં છે બંને ભાઈઓ રાજી થયા પછી તે બંને ભાઈ અંતરમાં હરખાઈને શ્રીહરિના ચરણોમાં પડ્યા અને બંને ભાઈ બોલ્યા હેનાથ આપના આવા મહાન મહિમાને અમે જાણી શક્યા નહીં કેટલા દિવસોથી સાથે રમતા હતા સાથે જમતા હતા સાથે બેસતા હતા સાથે ઉઠતા હતા સાથે સૂતા હતા પણ આ સમજી ન શકાયું પિતાજીના વચનોથી આટલો થોડોક ઉપદેશ અમને લાગ્યો છે માટે અમારા ઉપર આપ એવી કૃપા કરો કે અમે પિતાજીની જેમ આપના મહિમાને સમજી શકીએ કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી કે તમને જો સારું લાગે તો આપણે એક સ્ટેપ આગળ જઈએ હવે મેં ચાર પાંચ દિવસથી ઘણી વખત વાત કરી છે કે કથા તો બહુ સારી કેટલા બધા ભક્તો સાંભળો છો કેટલા બધા ભક્તો હવે એક નોટ રાખો એક પેન રાખો કથાની મુદ્દાની કોઈક વાત તમે નોંધી રાખો કેવી કેવી વાતો આવે છે આ વાત જો કોઈક યાદ રહી જાય ને આમાંની એકાદ વાત કોઈક માણસના મગજમાં ફિટ થઈ જાય ને તો એટલી વસ્તુ ચોક્કસ છે કે એના મનના કેટલા પ્રશ્નો ઓટોમેટિક સોલ્વ થઈ જાય ઓટોમેટિક હવે જે વાત આવે છે ને અદભુત વાત આવે છે હા અજોડ વાત આવે છે બંને ભાઈએ હાથ જોડ્યા પ્રભુ અત્યાર સુધી આપની સાથે હતા રહેતા હતા જમતા હતા બેઠતા હતા પણ આપના આવા મહિમાને અમે સમજી ન શક્યા હવે કૃપા કરો અમે પિતાજીની જેમ આપના મહિમાને સમજી શકીએ ત્યારે શ્રીહરી બોલ્યા અત્યાર સુધી ધર્મ પિતા બોલતા હતા અને બધા સાંભળતા હતા હવે શ્રીહરી એટલે કે બાલપ્રભુ બોલે છે અને આપણે બધા સાંભળીએ તમે બંને ભાઈ સાંભળો સંતોના સમાગમ સિવાય આ બાબત ક્યારેય સમજાઈ નહીં तब श्री हरि बोलत भयेवो सुनहो मम बंधु तुम बेवो तब श्री हरि बोलत भयेवो सुनहो मम बंधु तुम बेवो संत समागम विनयः बाता કબુ જાને મેન આવત ભ્રાતા સંત સમાગમ કબુ જાને મેન આવત ભ્રાતા તમે જે મને વિનંતી કરી પિતાજીને સમજાણો છે મહિમા એવો ને એવો મહિમા મને અમને પણ સમજાય કાયમ માટે રહે એના માટે તો સંત સમાગમ જરૂરી છે અદ્ભુત વાત કરે છે મહારાજ સાંભળો પ્રગટ હરિનો નિશ્ચય સંત મળ્યા વિના ક્યારેય થાય નહીં ભગવાનને પ્રગટ જાણવા હોય ને એ તો સાધુ મળ્યા વિના શક્ય નથી ગુરુજીએ આ જ મંદિરમાં લગભગ ત્રણક વર્ષ પહેલા ગુરુ પૂર્ણિમાના દિવસે એક નાની એવી વાત કરી હતી ગુરુ પૂર્ણિમાનું પૂજન થયું પછી ગુરુજીએ બહુ સરસ વાત કરી કે ગુરુનો મહિમા બહુ મોટો છે દુનિયાનું કોઈ પણ કામ પરલોકનું જ નહીં લોકનું પણ કોઈ પણ કામ એ ગુરુ વિના શક્ય નથી જેને સારા ગુરુ મળી જાય ને યા જગતમાં સારા કામ કરતો થઈ જાય એટલી વસ્તુ ચોક્કસ છે એટલા માટે આપણા સંતો એમ કહે છે માતા પિતા જીવન આપે છે જન્મ આપે છે માતા પિતા જન્મ આપે છે જ્યારે સદગુરુનો મહિમા એટલા માટે છે એ માણસને જીવન આપે છે જન્મ લીધા પછી કેવી રીતે જીવવું એ દુનિયાના લગભગ માણસોને ખબર નથી હોતી એટલા માટે કોઈએ કહ્યું છે સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણનનું આ સ્ટેટમેન્ટ છે એનું આ વિધાન છે અ મેન હેઝ લર્ન હાઉ ટુ ફ્લાય ઇન ધ એર ઉડતા પંખીઓને જોઈને અ મેન હેઝ લર્ન્ડ હાઉ ટુ ફ્લાય ઇન ધ એર અ મેન હેઝ લર્ન હાઉ ટુ સ્વિમ અંડર ધ વોટર પણ સ્ટીલ અ મેન હેઝ નોટ લર્ન હાઉ ટુ લીવ ઓન ધ ફેસ ઓફ અર્થ હજી આ પૃથ્વી ઉપર કેવી રીતે રહેવું ને માણસ નથી શીખ્યો આ રોજના અત્યાચારો સાંભળીએ શું લાગે એ લોકોને માણસ તરીકે માણસનો દરજો આપવાની ઈચ્છા થાય ખરી અરે એ દૂરની વાત ક્યાં કરો તમારી આસપાસ કેટલા એવા વાતાવરણ આ દેશના આ દેશના એવા માણસો જોવા મળતા હશે આપણને એમ લાગે કે આને ભગવાને આટલી સરસ જિંદગી આપી કેવી બરબાદ કરે છે એવું લાગે કે નહીં કોઈ ડ્રગને લીધે કોઈ વ્યસનોને લીધે કોઈ ફેશનને લીધે ગુરુજીએ બહુ સરસ બીજી એક વાત કરી સાચો મૂકશું જ્યાં સુધી મરે નહી ને ત્યાં સુધી માથે કોઈક મોટા પુરુષને રાખે સાચો મુકશું મરે નહીં ને ત્યાં સુધી માથે કોઈક મોટા પુરુષને રાખે એટલે કે મૃત્યુ સુધી કોઈક મોટા પુરુષને સદગુરુ તરીકે સ્વીકારે કાયમને માટે સદગુરુને સાથે રાખે એ સદ્ગુરુમાં ભાવ રાખે મેં કથામાં વાત કરી છે એટલે આજે રિપીટ નથી કરતો મહારાષ્ટ્રના મહાન સંત નામદેવજી કેવાય સંત પંઢરપુરમાં આવે વિઠ્ઠોબા પ્રભુની સામે ઉભા રે એ નાના નામદેવ પ્રશ્ન પૂછે ને વિઠ્ઠોબા ભગવાન વિઠ્ઠલ જવાબ આપે એની સાથે વાતો કરે ગોઠડી માંડે આવા એ નામદેવ મહારાષ્ટ્રના સંતોનો ઇતિહાસ અમે હમણાં મહારાષ્ટ્રમાં ઇન્ડિયા હતા બોમ્બે પુના બહુ જવાનું થાય શાસ્ત્રો વાંચવાનો તો મને ઘણા સમયથી એવો અભ્યાસ છે જ પણ એ મહારાષ્ટ્રના સંતો મહારાષ્ટ્રના સંતોને મળેલા ભક્તો મહારાષ્ટ્રના બે ચાર ભક્તો એને મળવાનું થયું બહુ વર્ષો પહેલાં મેં બનારસમાં એક્ઝામ આપવા ગયા અને ત્યારે તુકારામજી મહારાજના શિષ્યો કાશીમાં સ્નાન કરવા સો દોઢસો માણસો આવ્યા અને મળવાનું થયું દાદા ભક્તિની પરંપરા આખી દુનિયામાં છે તમે દિગંબર મહારાજ કરીને સંત હતા દોઢસો માણસને લઈને આવ્યા અને એમણે જે ભજન કર્યું મેં જોયું ને દાદા તમે જો એ ભજનને જુઓ એના દર્શન કરો એ ભક્તોનો પ્રેમ જુઓ એ લોકોને ગંગા સ્નાનનો મહિમા જુઓ આપણે કલ્પી ન શકીએ મેં મારી આંખથી જોયું છે એટલે કહું ને તમને એ મરાઠી હોય કે ગુજરાતી હોય એ બંગાળી હોય કે ઓડિશાનો હોય પણ જેને જેને સારા સંત મળી ગયા ને એ બધા તરી ગયા એટલા માટે મહારાજ કહે છે ભગવાનનો નિશ્ચય સંત વિના શક્ય નથી આજ સાંભળજો હજી બહુ બહુ સરસ આ સમજવા જેવો ક્રમ છે જ્યારે અત્યંત કૃપા કરીને સંતો તમારે ઘેર આવશે તમારા મનમાં મુમુક્ષુપણાની ભાવના થશે ત્યારે સંત કૃપાથી તમને ભગવાનનો નિશ્ચય થશે સંત વિન નિશ્ચય નહોતહી પ્રગટ હરે કો જો સંત ઘર આવહી કૃપા કરી અતિશો સંત બિન નિશ્ચય નહોત પ્રગટ હરે કો જો સાધુ મળ્યા વિના સંતરે વિના સાચે એ કોણ કહે એ તારા હિતની વાત સાધુ વિના પ્રગટ ભગવાનનો નિશ્ચય શક્ય નથી સાધુ ક્યારે મળે ભગવાનની કૃપા થાય ત્યારે સંત મળે કહ હનુમંત બહુ સરસ રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે શ્રીમદ રામાયણ હોય શ્રીમદ ભાગવત હોય વચનામૃત હોય આ બધા શાસ્ત્રોને અંતે તમે જો પાયો એક જ છે સાચા સંત એ જ જીવને ભગવાન સુધી પહોંચાડે છે શ્રીમદ્ ભાગવત એમ કહે ન હેમ્મયાની તીર્થાની ન દેવામૃત શિલામયા તે પુનન ત્યુરુકાલેન દર્શના દેવ સાધવઃ પાણીમાં રહેલું તીર્થત્વ કે પથ્થરમાં રહેલા દેવ એ જીવનું કલ્યાણ લાંબા સમયે કરે છે જો આવી ડાયરેક્ટ વાત કરીએ ને કોઈને ન ગમે આ તો ભાગવતજીની વાત છે એટલે કહું છું પથ્થરમાં રહેલા ભગવાન કે પાણીમાં રહેલું તીર્થત્વ એટલે ગંગા હોય હોય આવી આવા તીર્થો એ જીવનું કલ્યાણ તે લાંબા કલ્યાણ કરે છે દેવ સાધવ સાચા સંત હોય જેના પગમાં ચાલનારા ભગવાન હોય જેની આંખમાં જોનારા ભગવાન હોય એ સાધુના હૃદયમાં અખંડ એક એક રોમે સ્વામિનારાયણ 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 થતું હોય અને એ ગુણાતીત બાપ નીકળ્યા હોય અને એવા ગુણાત્તાનંદ સ્વામીને સામે પેલો પાપનો પર્વત મુંજા સુરો મળે પાંચ બકરાઓ પકડ્યા હોય હા બે બગલમાં નાખ્યા હોય બે હાથમાં લીધા હોય કાચું બકરું મોઢામાં નાખીને ચાવતો હોય એક નખશીખ પુણ્યની મૂર્તિ અને બીજો નખશીખ પાપની મૂર્તિ બેય સામે ભેગા થાય હ અને ગુણાત્તાનંદ સ્વામી અરે રાટી થાય આટલો પાપી આવો નરાધમ આવો નીચ માણસ અને સ્વામીની નાભીમાંથી નાદ નીકળે અરે અરે આ પાપ કેટલા દિવસ તું કરીશ ભગવાને મનુષ્યનું જીવન આના માટે આપ્યું છે સ્વામીની વાણીમાં એટલું બધું સત્ય હશે એટલું બધું સત્ય હશે કે એક સ્વામીની ટકોરે કરીને પેલો મુંજો સુરો પાપનો પર્વત જેવો એ પાપ કેવા પાપ કરતો શાસ્ત્રોમાં વાંચો પણ એને પાપ છોડ્યા તે છોડ્યા ભગવાન સ્વામિનારાયણની માળાનો મણકો થઈ જાય હે પેલો લૂટારો વાલ્યો જંગલમાં બધાને લૂંટી લઈ નારદજી જેવા સંત મળે અને એક જ મુલાકાતમાં એ લૂંટારામાંથી ઋષિ બની જાય આ સાચા સંતનો પ્રતાપ છે હા અરે એવા તો કેટલા દાખલા કેટલા દાખલા પેલાના દાખલા છોડી દે અત્યારના દાખલા તમે જુઓ ને અત્યારના આપણા લોયાધામ પરિવારના દાખલા જુઓ ને સંજય ભગત કથા સાંભળે છે આપણા મેકનવાળા એમણે હમણાં મેકનમાં અમે બધા હરિભક્તોનો થોડો અભિપ્રાય રાખ લેવાનું એક દિવસ રાખેલું ઉત્સવ હતો ત્યારે કેવી રીતે સત્સંગમાં આવ્યા કેવી રીતે ગુરુજી સંતો ઓળખાયા અને પહેલાં કેવું જીવન હતું ને અત્યારે જીવનમાં એકસાથે આટલો મોટો ચેન્જ કેવી રીતે આવ્યો સંજય ભગત કથા સાંભળે છે બધા જાણે છે અત્યારે એનું જીવન તો કેવું જીવન છે અક્ષરધામના મુક્ત જેવું જીવન આપણને આખા પરિવારનું દેખાય આટલું દિવ્ય જીવન જીવનારા એ સંજય ભગતનું એક સમયનું જીવન કેવું હતું બધા જાણે છે એક મવાલી જેવું એક કેટલું વિકૃત જીવન પણ એક જ ઘાય હા દાદા એને પોતે વાત કરી હતી એમના મુખે ક્યારેક વાત સાંભળીશું આપણે અહીંયા બોલાવશું એક જ ઘાય અને જેટલા જેટલા સુધર્યા છે ને અને તમે બધા નક્કી કરશો ને તે એક ગાય છૂટવાનું જેદી છૂટ છે વિચારીશું ધીરે ધીરે કરીશું એમ છૂટવાનું એમ નહીં છૂટે જેદી સંકલ્પ કરી લીધો જેદી નક્કી કરી લીધું હવે નહીં બસ પતી ગઈ વાત હવે તો મહારાજને રાજી કરી જ લેવા છે એક ગાંઠ વાળી લીધી એક નિર્ધાર કરી લીધો સાચા સંત મળી જઈને ગુરુજીની કથા સાંભળી ગુરુજીના દર્શન કર્યા ગાડીમાં એન કેમ પ્રકારે એમના મધરે કથાની કેસેટ મૂકી ને એ શબ્દો કાને પડ્યા એવા કાનમાં વાગ્યા એવા કાનમાં વાગ્યા એવા કાનમાં વાગ્યા ભગવાને આપ્યું જીવન આના માટે છે હું આટલા બધા ખોટા રસ્તે ચાલું છું હું પાછો ક્યારે વળીશ પોતાની જાત સાથે એટલા બધા સવાલો કર્યા શું હું કરું છું એ સાચું છે મારા માતા પિતા ના પાડે છતાં હું આગળ વધું છું શું આમાં મને સુખ મળશે આવા સદગુરુ સંતો ના પાડે છે આ રસ્તે હું આગળ વધું છું ન કરવાનું કરું છું ન જોવાનું જોઉં છું ન બોલવાનું બોલું છું એમાં મને સુખ મળશે અને પાછા વળ્યા તે એવા વળ્યા વ્યસન માત્ર કુટેવ માત્ર એક ધડાકે છોડી દીધી એટલા માટે કહું છું દાદા કેટલી સરસ વાત સંત બિને નિશ્ચય ન હોત હે પ્રગટ હરે કો જો સંત તવ ઘરે કૃપા કરે સો મુમુક્ષુ બુદ્ધિ સંતરે તબ તે નિશ્ચય હોત વૈરાગ્ય બિન મુમુક્ષુતા મુક્ષુતા હોતન જન્મ બેગોત ભગવાન નો નિશ્ચય તો થાય સંત મળે તો સંત ક્યારે મળે રામચરિત માનસ એમ કહે છે ભા ભરોસ હનુમંતા બેનુ હરિ કૃપા મિલહી નહીં સંતા ભા ભરોસ હનુમંતા બેનું હરિ કૃપા મી લહે સંતા હરિ કૃપા વિના સંત મળતા નથી મહારાજ અહીંયા પણ એ જ વાત કરે છે નિશ્ચય ક્યારે થાય સંત મળે ત્યારે સંત ક્યારે મળે આ મારા મહારાજની કૃપા થાય ત્યારે મળે તમે બધા ભાગ્યશાળી કે આવી કથા રોજ સાંજે મળે તમે બધા ભાગ્યશાળી આવા સંતોના રોજ તમને દર્શન થાય અમારા પ્રવીણભાઈ યોર્કવાળા તો નાચી ઉઠે કે સ્વામી અમારા ઘરે સંતોની રોજ પધરામણી થાય મેં કીધું કેવી રીતે મને ક્યાં ટીવીમાં સંતો જોઈને એટલે એમ જ લાગે મારા ઘરે આવીને કથા વાંચે સ્વામી લો તે મારા દિલીપભાઈ કોઠાવાળા તો એમ કે સ્વામી અમારે તો બહુ સારું આખો દિવસ તમોગુણ કે રજોગુણ તો આવતા જ નથી આવું કે તમોગુણ કે રજોગુણ તો પેશતા જ નથી સ્વામી હવે ખબર નથી પડતી રજોગુણ શું કહેવાય તમોગુણ શું કહેવાય સાત સાત કલાક આઠ આઠ કલાક દસ દસ કલાક આખો દિવસ કથા સાંભળવાની અમારા ટેનેસીવાળા નરેન ભગત અમારા ટેનેસિવાળા કેતન ભગત કેટલાને યાદ કરું આ તો એટલા માટે યાદ કરું છું તમે બધા એવા છો ઓહાયોવાળા ભક્તો કેટલા બધા છે ટેક્સાસવાળા ને આ બધાને યાદ કરું તો પછી ઘણા ભક્તોના ફોન આવે કે સ્વામી અમને ક્યારેક યાદ કરજો બાપા તમને બધાને યાદ કરાવ તો કલાક પૂરો થઈ જાય એમાં જ આવે તો આ તો ચારસો પાંચસો ભક્તો સાંભળે છે પણ કહેવાનું એ મારે જે કેવું છે કોઈ વ્યક્તિને આપણે યાદ કરીએ એના કરતાનો સાર એટલો છે સંતો મળે ને એ ભગવાનની કૃપા છે સાંભળજો અને તમારા મનમાં મુક્ષુપણાની ભાવના થશે ત્યારે સંત કૃપાથી તમને ભગવાનનો નિશ્ચય થશે એટલે કે ભગવાનની કૃપા ક્યારે મળે મુમુક્ષુ હોય ને ત્યારે મળે ક્યારે મળે મુમુક્ષનો અર્થ થાય મોક્ષની ઈચ્છા વાળો ફોર સાલ્વેશન મોક્ષની ઈચ્છાવાળો મોક્ષની ઈચ્છા કેવી હોય તમને એક સિમ્પલ દ્રષ્ટાંત આપું સૂર્યના કિરણો આખી પૃથ્વી ઉપર પડે આખી પૃથ્વીમાં સૂર્યના કિરણો પડતા હોય પણ આપણને દેખાય કોઈ ચોખ્ખી જગ્યા હોય સ્વિમિંગ પૂલ હોય કાચ હોય એમાં જે સૂર્યના કિરણો ચોખ્ખા દેખાય એવા ચોખ્ખા ગંદા પાણીમાં દેખાય ગંદા પાણીમાં તો છે ખરા પણ અનુભવાતા નથી દેખાતા નથી એનું કામ પણ કરી શકતા નથી કાચ ઉપર તો સનરેજ કેવા રિફ્લેક્ટ થઈ જયા છે ને એની સામે તમે નજર ન કરી શકો પેલો બિલોરી કાચ વન જો સૂર્યના કિરણો ટ્રાન્સપરન્ટ થાય ને એમાંથી એમાંથી પસાર થાય ને તો નીચે કાગળ પડે તો સળગી જાય જોયું છે ને કેમ સૂર્યના કિરણો જેવી ભગવાનની કૃપા જીવ પ્રાણી માત્રમાં રહેલા પુરુષોત્તમ નારાયણ પણ એ ભગવાનની કૃપા મુમુક્ષુ હોય ને મોક્ષની જેની ઈચ્છા હોય ને એના અનુભવમાં આવે છે આ ક્રમ બહુ જબરજસ્ત બતાવ્યો છે વળી આખી જિંદગી વિતાવે તો પણ વૈરાગ્ય વિના મુમુક્ષુ પણ આવતું નથી દાદા ધીરે હમણાં બધું લખાવું સરસ બધાએ લખવા જેવું છે આ અને ચાર પ્રકારના પ્રલયની વાતને જ્યારે મનુષ્ય સાંભળે છે ત્યારે તેને વૈરાગ્ય થાય છે એટલે કે ચાર પ્રલયની વાત એટલે કે દુનિયા નાશવંત છે આમ જાણે ત્યારે ખબર પડે કે આ સંસારમાં બધું અસાર છે સંસારને નાશવંત જાણે ત્યારે એના હૃદયમાં વૈરાગ્ય થાય જ્યારે એના હૃદયમાં વૈરાગ્ય થાય ત્યારે મુમુક્ષુતા એટલે મોક્ષની ઈચ્છા આવે જ્યારે મુમુક્ષુતા આવે ત્યારે એના પર ભગવાન કૃપા કરે અને ભગવાન કૃપા કરે ત્યારે એને સંત મળે એટલે કે ઓળખાય એટલે કે એને સમાગમ કરવાની ઈચ્છા થાય અને સંત મળે ત્યારે ભગવાનનો નિશ્ચય થાય અને ભગવાનનો નિશ્ચય થાય એટલે એનું કલ્યાણ થઈ ગયું થશે એમ નહીં દાદા વચનામૃત કાર્યાણીનું સાતમું બરાબર છે ને કાર્યાણીનું સાતમું પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની ની દ્રઢ નિષ્ઠા સાંભળજો પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની દ્રઢ નિષ્ઠા એને જ અમે આત્યાંતિક કલ્યાણ કહીએ છીએ ભગવાન તો પ્રગટ છે કાનજી કંસારાની વાત આવે છે ભક્ત ચિંતામણીમાં કાનજી કંસારા હરિભગત થયા પેલા બીજા સંપ્રદાયમાં બીજા મતમાં હશે પછી સત્સંગી થયા જૂના સમયની વાત આખું ગામ પાછળ પડ્યું બધા પાછળ પડ્યા અરે તે ધર્મ બદલ્યો તે બાપ બદલ્યો તે કંઠી બદલી અરે ભાઈ મને સારું લાગ્યું સ્વીકાર્યું અરે શું સારું ધૂળ સારું આપણું જ સાચું છે ભાઈ બોલશો નહીં આટલા વર્ષોથી હું જોતો હતો વ્યસનોથી વ્યસનો કુટેવો ફેલ ફતુર બધું જ આમાં હતું આ ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ કેવો દિવ્ય કેવો પવિત્ર એમાં મારું કલ્યાણ મેં નિહાળ્યું એટલા માટે આ કંઠી પહેરી છે સાંભળજો ભગવાનનો નિશ્ચય કેવો હોય એ કાનજી કંસારા જેવો ગરીબ માણસ અને એને કહેવામાં આવ્યું સ્વામિનારાયણ સાચા સ્વામિનાયણ સાચા મંડો છે ચાલ પુરાવા આપ તારા ભગવાન સાચા છે એનો બોલો શું પુરાવ આપો બોલો શું પુરાવ આપો ચાલ આ ઉપર મકાન છે ઉપર ચઢ અને ઉપરથી નીચે પડ જો તને કંઈ ન થાય તો માનીશું કે તારા ભગવાન સાચા છે પણ આને પ્રગટ ભગવાનનો નિશ્ચય એવો જબરો ને એને વિશ્વાસ એટલો બધો હતો ને કે સ્વામિયણ ભગવાન કણ કણમાં રહેલા છે એના આશ્રિતોની પળે પળે રક્ષા કરનારા છે હમણાં આપણે મામાનું પેલી ચોપાઈ વાંચી હતી ને પ્રગટ પ્રાપ્તિ પ્રગટ માને કલ્યાણ આ તો પ્રગટ છે મહારાજ કાનજી કંસારા મકાન ઉપર ચડ્યા અને મુઠ્ઠી વાળીને જય સ્વામિયણ કહીને ત્યાંથી પડ્યા કંઈ થયું નહીં ફૂલોની પથારીમાં માણસ પડે એમ ઊભા થઈ ગયા કશું થયું નહીં ગામના લોકો મોઢામાં આંગળી નાખી ગયા અને બોલ્યા ખરેખર તું સાચો તારા ભગવાન સાચા તારો સત્સંગ સાચો સમજાણું આ લખવા જેવું છે ભગવાનનો નિશ્ચય ક્યારે થાય સંત મળે ત્યારે સંત ક્યારે મળે ભગવાનની કૃપા થાય ત્યારે મળે ભગવાનની કૃપા ક્યારે અનુભવમાં આવે ક્યારે મળે મુમુક્ષુપણું આવે ત્યારે મુમુક્ષુપણું ક્યારે આવે અંતરમાં વૈરાગ્ય જાગે ત્યારે અંતરમાં વૈરાગ્ય ક્યારે જાગે દાદા ભગત જગતનું નાસવંતપણું ચાર પ્રલયને જાય વિચારીને જાણે જગતનું નાસવંતપણું દેખાય ત્યારે વૈરાગ્ય આવે જગત બહુ સારું જેને લાગતું હોય ને એમાં વૈરાગ્ય ન આવે અને વૈરાગ્ય ન આવે એટલે મુમુક્ષુપણું ન આવે મુમુક્ષુપણું ન આવે ને ત્યાં સુધી એને ઉપર ભગવાનની કૃપા નથી થતી કૃપા ન થાય ત્યાં સુધી સંત એને ઓળખાતા નથી એટલે તો આ દુનિયામાં એકાદ ઠોકર વાગે ને પછી જ ઠાકોરજીના ચરણ સુધી આવી શકે છે ઠોકર વિના ઠાકોરજીના ચરણ સુધી કોઈ આવે એવું દેખાતું એ તુલસીદાસજી મહારાજની વાત છે પત્નીએ ઠોકર મારી કોઈકને દીકરાઓ ઠોકર મારી કોઈકને ઠોકર મારી વાત છે છે કહે બંને અદભુત આવી રીતે વૈરાગી મુમુક્ષુને સંત સમાગમ થાય ત્યારે ક્યારેય નાશ ન થાય એવો ભગવાનનો અપાર મહિમા જણાય છે આવી રીતે વૈરાગ્ય વાળો હોય પછી મુમુક્ષુ પણ જાગે અને પછી સંત મળે અને એ સાધુનો સમાગમ કરીને જે ભગવાનનો નિશ્ચય થાય એ ક્યારેય નાશ થતો નથી પરચો જો નિશ્ચય થયો હોય એ ભગવાન પરચો પૂરે ત્યારે નિશ્ચય થાય અને પરચો ન પૂરે તો નિશ્ચય આપણો નિશ્ચય તો અમેરિકાના વેધર જેવો બપોરે ગરમી અને સાંજે ઠંડી સવારે શિયાળો લાગે ને બપોર પછી ચોમાસું ક્યારે વરસાદ પડે ક્યારે વેધર ચેન્જ થાય આપણો નિશ્ચય ક્યારે ચેન્જ થાય ક્યારેય નાશ ન પામે એવો નિશ્ચય વૈરાગ્ય વાળા મુમુક્ષુના હૃદયમાં સંત સમાગમે કરીને આવે છે દાદા તમને જો સવાલ પૂછવામાં આવે કે ભગવાનનો નિશ્ચય ક્યારેય નાશ પામે નહીં એવો કેમ થાય તેનો જવાબ વૈરાગ્યવાળા મુમુક્ષુના હૃદયમાં સાધુના સમાગમે કરીને એવો નિશ્ચય થાય એવો નિશ્ચય થાય જે ક્યારેય નાશ પામતો નથી હવે આનો જવાબ મળી ગયો ઘણા લોકો પ્રશ્ન પૂછે કે સ્વામી અમને ક્યારેક છે પણ ક્યારેક ક્યારેક મનમાં સંતો મહારાજને પ્રગટ કહે છે કેવી રીતે મહારાજ પ્રગટ હશે ક્યારેક ક્યારેક એમ થાય કે શ્રીજી મહારાજ કરતા હરતા છે પણ મનાતું નથી હા નથી પડતી આ બધાનું કારણ વૈરાગ્ય ખૂટે છે મુમુક્ષુપણું પણ ખૂટે છે સમજી ગયા ને હાડકા દુખે છે એટલે એનો મતલબ થયું કેલ્શિયમ ખૂટે છે ચાલુ કરી દો કેલ્શિયમની ગોળી બરાબર કાલથી સીધી વાત છે ને કારણને પકડો તો કાર્ય થશે ને એટલા માટે રોગ ડૉક્ટર જો ડાયગ્નાઇસ કરે કારણ શોધે રોગ નહીં રોગ થવાનું કારણ શું છે એ રોગ કેવી રીતે આવ્યો છે એ કારણને પકડી પછી કારણનો ઈલાજ કરે આ રેડિયેસન આપે આ કીમો આપે શું છે બધું કારણનું નિવારણ જ છે ને આમ જોવો તો મુમુક્ષુ ભાવ વિના હૃદયમાં ક્યારેય મહિમા ટકતો નથી મહિમા આવી જાય ખરો પણ ટકતો નથી ઘડિયાળના લોલક જેવો થોડી આમ તો થોડી આમ જીવને મરવાનું તો જરૂર છે જ અને જીવવાનું તો બધું અસત્ય છે છતાં પણ સમગ્ર સંસાર અનંત યુગોથી મોહના પુરમાં વહો જાય છે આ એવું મોહનું પૂર આવ્યું છે કરોડો અબજો માણસામાં તણાયા હજી તણાઈ રહ્યા છે હજી કોઈ જાગતું નથી હા એ મોલ ઉપજહી કરે બહુ સુલા મોહ સકલ વ્યા એ મૂલા જીવમાં આવી રીતે એટલી ગજબની વાતો છે ને દાદા એક એક વાત હા કેટલી કરું એમ થાય એક બાજુ આપ પેજ લઈને આવ્યો પેજે પૂરા થતા નથી સાધુનો સમાગમ ગજબની વાત છે હા વાડા સિનોરના ખુશાલભાઈ ભટ્ટ હતા બ્રાહ્મણ હતા બહુ સારા સત્સંગી યુવાનીમાં પત્ની મરી ગઈ હૃદયમાં બીજી લગ્ન કરવાની ઈચ્છા વાસના રહ્યા કરે સહજ છે સ્ત્રીની વાસના ધનની વાસના છોડવી આ કંઈ નાની વાત નથી કાંતા કનકસૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત સ્ત્રી અને ધનની માયામાં આખી દુનિયા ફસાયેલી છે આ જ માયા છે ને મોટી સત્સંગી ભક્તોએ ગોપાળંદ સ્વામીને વાત કરી ગોપાલંદ સ્વામીમાં ખુશાલભાઈને અતિશય હેત સ્વામીએ બોલાવ્યા ટકોર ન કરી ભગત થોડા દિવસ મારી સાથે રહો પંદર દિવસ સાથે રાખ્યા સ્વામીની વાતો સાંભળી સ્વામીનો સમાગમ કર્યો સ્વામીની સાથે બેઠા ઉઠ્યા અને પંદર દિવસમાં તો દાદા હૃદયમાં પડેલો કામ બળી ગયો હા બળી ગયો આપણા શાસ્ત્રો કે છે દાખલા તો જુઓ અરે એની ક્યાં વાત કરો આજે આપણા મંડળમાં યુવાન સાધુઓ બધા તમે જુઓ છો ને ભર જુવાનીમાં આમ સંસાર છોડવો એ તો અમારી સાથે મંદિરમાં આવે ને અઠવાડિયું રે તો ખબર પડે ખાલી તાળી પાડવાથી ખબર ન પડે ખાલી વાહવાહ કરવાથી ખબર ન પડે ખાલી બસ સોમવારે આવવાનું ને બીજા સોમવારે જવાનું તમે જુઓ ફોન ઘરે કોઈને કરવાનો નહીં પાછા ઘણા ઘરે ફોન કરી લે ઘડી કે ઘડી કે કલાકે કલાકે ન્યૂઝ લઈ લે એમ નહીં અઠવાડિયું સંતોની જેમ જ રહેવાનું તો ખબર પડે કે સાધુ એ શું એનો મહિમા છે વિદ્વાન એવ એવજાનાતી જન પરિશ્રમ એક વિદ્વાનને ઓળખવા માટે વિદ્વાન થવું પડે એક મહાપુરુષનો સાચો મહિમા જાણવા માટે સાચા મહાપુરુષ થવું પડે એક સંતનો મહિમા જાણવા માટે આપણે પણ કપડાથી નહીં કાળજાથી તો સાધુ જેવા થવું પડે ત્યારે સંતનો મહિમા સમજાય છે ખાલી બહુ સારા સંત એ મહિમા નથી બરવાળા ગામના ઝવેરચંદ બહુ સારા ભગવાનના ભક્ત થયા પણ ભક્ત થતા પહેલાની એક વાત સાધુના સમાગમમાં કેટલી બધી સ્પિરિટ હોય છે સાધુનો ગુણ આવે ગુણ આવ્યા પછી ભાવ થાય ભાવ થયા પછી માં હેત થાય હેત થયા પછીનો મહિમા સમજાય મહિમા સમજાય પછીમાં આત્મીયતા થાય આત્મબુદ્ધિ થાય અને આત્મબુદ્ધિ થાય ને પછી એનું કામ થાય આત્મબુદ્ધિ એટલે બંને વસ્તુ મળી ગઈ આપણા નિષ્કામ સ્વામીએ બહુ વર્ષો પહેલાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું મને એટલું બધું ગમી ગયું એટલું બધું ગમી ગયું એમણે દસ વર્ષ પહેલા દ્રષ્ટાંત આપ્યું હતું મેં સાંભળેલું આઠ કે દસ વર્ષ પહેલાનું બે રૂના પુમળા હોય બે રૂના પૂમળા હોય એક અત્તરવાળું હોય એક અત્તર વિનાનું હોય બરાબર એક કોરુ રૂનું પૂમડું અને એક અત્તરવાળું રૂનું પૂમડું બંનેને અડાડો તો શું થશે જે રૂનું પૂમડું છે એમાં ઓટોમેટિક પેલા અત્તરની સુવાસ અત્તર ઓટોમેટિક આમાં આવી જશે આત્મબુદ્ધિ આ કામ કરે છે સત્પુરુષના ગુણ આવ્યાનું વચનામૃત આ વાત કરે છે કે સત્પુરુષ સાથે આત્મીયતા થાય સત્પુરુષ સાથે આત્મબુદ્ધિ થાય ત્યારે સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે એ મુમુક્ષુ પણ સત્પુરુષ જેવો થઈ જાય છે એ પણ મોટા પુરુષ જેવો થઈ જાય છે એનો પણ મહિમા ભવ બ્રહ્માદિક જેવા દેવો ગાતા થઈ જાય છે આ ઝવેરચંદ બરવાડા ગામના એને એક બહુ મોટું દુઃખ હતું કેવું દુઃખ હતું રાત્રે સૂઈ ન શકે હવે આ કેટલું મોટું દુઃખ તમને ક્યારેક એકાદ બે દિવસ ખાલી ઊંઘ ન આવ્યો હોય તો કેવું બેચેન લાગે એને રાત્રે ઊંઘ આવે થોડી વાર થાય સુવે એટલે સ્વપ્ન આવે સ્વપ્નમાં યમદૂત દેખાય અને યમદૂત આને મારવા જ મળે એટલે બૂમો પાડીને જાગી જાય એની બૂમ સાંભળીને ઘરના માણસો જાગી જાય શું થયું શું થયું કોણ હતા મને શા માટે મારતા હતા આવું બાર વર્ષ ચાલ્યું દાદા જેઓ સૂવા જાય એટલે કોણ આવે યમદૂત આવે સ્વપ્નમાં અને આને મારે હવે આપણે એકાદ વાર ક્યાંક સૂતા હોય ને સરપ નીકળ્યો હોય તો બે દિવસ ઊંઘ જ ના આવે કે આજે નીકળશે આજે નીકળશે તો આ જમદૂત જેને સામે દેખાણા હોય એનું શું થાય એટલો બેચેન એટલો ત્રાહી પુકારી ગયેલો માણસ દવા કરે મંત્ર તંત્ર કરે બધું કરે સમાચાર મળ્યા ગામમાં સાધુ આવ્યા છે કૃપાનંદ સ્વામી ચાલો કઈ નહીં સાધુ તો સાધુ જઈએ સાંજે આપણે ત્યાં આરતી થાય ગોળી થાય લગભગ બધા ગ્રહસ્થો સાંજે જ નવરાત હતા એટલે આપણા સત્સંગની રીત પ્રમાણે સાંજે જ વાર્તા મહારાજના સમયથી થાય સાંજે બધા ગ્રહસ્થો ભેગા થયા આરતી થઈ સત્સંગની વાતો શરૂ થઈ આ ઝવેરચંદ પણ એ માણસોના ટોળામાં આવીને બેઠો છે એટલી શાંતિ વળી એટલી શાંતિ વળી એટલી શાંતિ વળી થાકતો હતો ઉપાધિ તો હતી અશાંતિ તો એના હૃદયમાં હતી ત્યાંને ત્યાં ઢળી પડ્યો ઊંઘ આવી ગઈ ઊંઘ આવી ગઈ પણ એને વિશ્વાસ થઈ ગયો કે આ બાર બાર વર્ષથી એક દિવસ નિશ્ચિંત થઈને શાંતિથી સૂતો નથી પેલા જમદૂત દેખાય આજે કેમ ન દેખાણા એને ખબર પડી ગઈ કેમ ન દેખાણાય જે હોય ત્યાં સાધુનો પ્રતાપ છે એટલે એકાંતમાં સ્વામીને મળ્યો બધી પોતાની વાત કરી સ્વામીએ કહ્યું ભાઈ એ બધું તું ભૂલી જા ભગવાનનો આશરો એવો છે સૂર્ય આવે ત્યાં અંધારું જતું જ રહે એમ ભગવાનની શરણાગતિ જીવ સ્વીકારે ને એટલે જમદૂત તો એનાથી દૂર જ રહે તારા કર્મની વાત તો છોડી દે તારા કેવા કર્મ હશે એટલે તને જમદૂત દેખાય ભૂલી જા બસ તું ભજન કર સ્વામીની વાતમાં વિશ્વાસ બેઠો સમાગમ કર્યો કંઠી પેરી વર્તમાન ધારણ કર્યા અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભય હતો એટલે ભક્તિ તો સારી થાય અખંડ ભજન ચાલુ કર્યું શાસ્ત્ર એમ કહે છે એ ઝવેરચંદ એવા ભગવાનના ભક્ત થયા બરવાળા ગામના એવા ભક્ત થયા પણ સાધુનો સમાગમ એટલે મહારાજે બહુ સરસા ક્રમ બતાવ્યો બધા ભક્તોએ લખી રાખવા જેવો છે લખીને વાંચવા જેવો છે ભગવાનનો નિશ્ચય ક્યારેય નાશ ન પામે અખંડ ભગવાનનો નિશ્ચય મહારાજ પ્રગટ છે એવું અખંડ જો અનુભવવું હોય તો શું કરવું સાધુનો સમાગમ કરવો સમાગમ એટલે સાધુ મળે સાધુ ઓળખાય કેવી રીતે ઓળખાય ભગવાનની કૃપા થાય ત્યારે કૃપા તો બધા ઉપર છે એ કૃપા કેવી રીતે અનુભવમાં આવે મુમુક્ષુપણું આવે ત્યારે મુમુક્ષુપણું કેવી રીતે આવે તો મહારાજ કે વૈરાગ્ય થાય ત્યારે વૈરાગ્ય કેવી રીતે થાય ચાર પ્રલયની ગતિને જાણે અને સંસાર નાશવંત તુચ્છ અસાર દેખાવા લાગે પછી થાય જીવમાં આવી રીતે જ્યારે જગતનું નાસવંતપણું વર્તાય ત્યારે તેને મુમુક્ષુ જન જાણવો આ બધા શબ્દો એક એક લાઈન લખવા જેવી છે એક એક લાઈન પર અઠવાડિયું અઠવાડિયું કથા કરીએ ને દાદા ત્યારે ક્લિયર થાય એવી છે મુમુક્ષુ કોને કહેવાય જગત નાસવંત દેખાય એને એક વાત પૂછું દાદા પૂછું સાચું પૂછું જુઓ તમે ક્યારેક કોક રૂમમાં બેઠા હો રૂમનો દરવાજો બંધ હોય તમને જરાય અકળામણ ન થાય પણ અચાનક કોઈ બહારથી આવે અને બહારથી લોક કરી દે તમે અવાજ સાંભળો કાનો કાન તો અકળામણ થાય ને તમે દરવાજો નોક કરશો ને કોણ છે શું કામ બંધ કરે છે ખોલ ભાઈ હું અંદર છું મોં પાડશો ને અકળાશો ને કેમ હા હવે સમજાણું તમે અકળાયા ઊભા થઈ ગયા દરવાજો નોક કર્યો ઉત્તર ભારતના એક બહુ સારા સંત એ બહુ સરસ વાત કરે એની વાત મને એટલી બધી ગમી આ વાત નાની સ્કૂલમાં છોકરાઓની સભામાં એ સંત આવ્યા અને છોકરાઓને પૂછ્યું કે બચ્ચે ઈસ સ્કૂલ મેં આપ લોકો કો આપસે અચ્છા ક્યા લગતા હૈ ટીચર અચ્છા લગતા હે ક્લાસરૂમ અચ્છા લગતા હે લગતા હે એ નાના નાના બાળકોની સ્કૂલમાં નાના બાળકોએ ઊભા થઈને સરસ નિખાલસ નિર્દોષ જવાબ હતો એમાં બહુ મોટી પ્રેરણા હતી બાળકોએ ઊભા થઈને કહ્યું કે સ્વામીજી અમે તો છુટ્ટી કા બેલ અચ્છા લગતા હે હૈ સારું લાગે છે છૂટ્ટી કા બેલ અચ્છા લગતા હૈ આપણે રૂમમાં બેઠા છીએ ખબર પડી રૂમનો દરવાજો બંધ થાય છે અકડામણ થઈ છૂટવાની ઈચ્છા થઈ ક્યારે છૂટવાની ઈચ્છા થઈ ખબર પડી ત્યારે શું ખબર પડી આપણે પુરાઈ જશું કોઈ ઇરાદાપૂર્વક બંધ કરી દેશે શું થશે આપણું ક્યારે ઈચ્છા થઈને એમ આપણને આ સંસારમાંથી છૂટવાની ક્યારે ઈચ્છા થઈ ખરી અકલામણ થઈ ખરી આપણે તો મજા માનીને ને બેઠા પાછા ઘણા તો પ્રાર્થના કરે હે પ્રભુ જન્મો જન્મ આજ પરિવાર આજ માતા પિતા આજ પતિ પત્ની આપજો લો એને અકલામણ કહેવાય એને મુમુક એ તો એક દોરડાથી બંધાયેલો છે ઉપરથી બીજા પાંચ દોરડા બાંધે છે સંસારને આપણે અસાર જાણ્યો જ નથી નાસવંદ જાણ્યો જ નથી આપણે તો આ સંસારના રંગમાં એવા બધા લોભાયેલા છીએ ને એવા લોભાયેલા છીએ ને કદાચ મારા મહારાજ આપણને અક્ષરધામ બતાવે ને તો મારે કે મહારાજ વેઇટ વેઇટ અમારા માટે તો હજી અમેરિકા બરાબર છે જેના જીવમાં જગતનું નાસવંતપણું વર્તાય એટલે કે અનુભવાય એ મુમુક્ષુ છે મહારાજનું વિધાન છે તેવા મુમુક્ષુને જ્યારે સંત આવીને મળે એટલે તરત જ તે હરિભક્ત થાય આવાને જો સાધુ મળી જાય ને તો ચપટીમાં એ વાલિયામાંથી માંથી ઋષિ બને એ લુટારા જોબનમાંથી જોબન ભગવાનના ભક્ત બને બધા પાપોમાં ભારે પાપ તો નાસ્તિક ભાવ છે તે પણ જો સાચા સંતને આશરે જાય તો તેને બળી જતા વાર લાગતી નથી સંચિત પ્રારબ્ધ આ ત્રણ પ્રકારના કર્મ કહેવાય છે તે ત્રણેય પ્રકારના કર્મનું મૂળ નાસ્તિક ભાવ છે તે નાસ્તિક ભાવ બળે તો સ્વભાવ બળી જાય ત્રણ પ્રકારના કર્મો છે તેમાં પણ ત્રણ ગુણોને આધારે પ્રત્યેકના ત્રણ ત્રણ વેગ છે તે એક એક વેગના પણ રજોગુણ તમોગુણ સત્વગુણ એ ત્રણ ત્રણ ગુણ છે આ રીતે કર્મોના ભેદ અતિશય કહ્યા છે હવે સાંભળજો તે રીતે ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનના પણ સત્વ રજ અને તમ આ ત્રણ ગુણને આધારે ત્રણ ત્રણ ભેદ જાણવા કર્મની વ્યાખ્યા અને કર્મની ગતિ મહારાજ સમજાવે છે છેલ્લું એક વાક્ય વાંચી લો બધા યાદ રાખજો કાલે ત્યાંથી કથા આપણે આગળ વધારીશું સમય પૂરો થાય છે એક એક ગુણના ત્રણ ત્રણ વેગ હોય છે જે કર્મ જે કર્મ જેવા ગુણમાં જેટલા વેગથી કર્યું હોય તેવું તેને ફળ આપે છે આખી દુનિયાનો સુખ દુઃખનો હિસાબ આ એક વાક્યમાં આવી ગયો એક રડે છે એનું કારણ પણ આ જ વાક્ય અને એક હસે છે એનું કારણ પણ આ જ વાક્ય એક અમેરિકા જાય છે એનું કારણ પણ આ એક જેલમાં જાય છે એનું કારણ પણ આ જે કર્મ જેવા ગુણમાં જેટલા વ્યક્તિ કર્યું હોય તેવું તેને ફળ આપે છે આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે